આરોપીનો ભેદ ઉકેલાયો છે। ક્રાઇમ બ્રાન્ચે અસંખ્ય આરોપીઓની પૂછપરછ બાદ આ હાથ ધરેલી આખરી રીઠા આરોપીઓની ધરપકડ કરી લીધી છે। अमदावाद शहर एच डिविजन खाते फरज बचावता एसीपी पीएम प्रजापति घरे गरफोड़ चोरी की घटना बनवा पामी थी। जो घटना पुलिस सब सलामती दावा पोकर साबित करती थी तरह पुलिस माटे चैलेंज बनेली घटना ने पगले क्राइम ब्रांचे त्रण आरोपी मुद्दा में साथ धरपकड़ करी। पुलिस गरफोड़ चोरी की घटना ने पगले प्रथम ज कोई जाण भेदुए घटना ने अंजाम आप हो दिशा में तपास करी थी, जो दिशा पर साची ठरवा पामी थी। सरकारी वसावत में मेंटेनेंसनु काम करता इसमें समग्र चोरी गुनानो पोताना मित्रों की मदद थी अंजाम आप्यो हतो। એમાં આપને ખ્યાલ હશે કે વસ્ત્રાપુર જે સરકારી વસાહત છે ત્યાં અમારા અમદાવાદમાં ફરજ જે એસીપી બજાવતા તેમના ઘરેથી 6.5 લાખ રૂપિયા રોકડા અને 18 થી એની આસપાસ તોલા સોનુંની ધરપકડ દાખલ થયેલી। આ એક ચેલેન્જિંગ હતો અમારી માટે કે એસીપીના ઘરમાંથી ચોરીથી સરકારી વસાહત છે, બધા ત્યાં ગવર્મેન્ટના સરકારી કર્મચારીઓ રહે છે, ત્યાં કોઈ પણ જગ્યાએ સીસીટીવી કેમેરા હતા નહીં। એટલે જે અમારા પોલીસ ઇન્સ્પેક્ટર છે નિખિલ બ્રહ્મભટ્ટ એ અને એમની આખી ટીમ પીએસઆઈ વીએન ભરવાડ સતત 10 થી 15 દિવસ આમાં લાગ્યા। નિખિલ બ્રહ્મભટ્ટ સાહેબે આનું આખું સુપરવાઇઝર રાખેલું, તેમાં ખબર પડી કે આમાં જે આસિફ શેખ છે જે અગાઉ પણ આવી ચોરી કરવાનો ટેવાળો છે એની રિક્ષાની અંદર ચોરીનો માલ વેચવા જઈ રહ્યો છે। એ બાતમી આધારે અમારી ત્યાં ક્રાઇમની ટીમ વીએન ભરવાડ નામના માણસોએ ત્યાં એમને પકડ્યા, પકડ્યા પછી એમની પાસેથી પૂછપરછ કરી। પૂછપરછમાં એવું કર્યું કે જયદીપ વાઘેલા કરીને જે છે એ સરકારી વસાહતની અંદર મેન્ટેનન્સનું બી કામ કરે છે અને એના બાપાને નામની એક એની પાસે રિક્ષા પણ હતી। એ રિક્ષા જ્યારે વસાહતમાંથી કોઈને પણ બહાર જવું હોય તે પોતે રિક્ષામાં લઈ જાય અને મેન્ટેનન્સ બધું એ સંભાળતો હતો। એટલે એને ખ્યાલ હતો કે આ રૂમમાં આ સાહેબ નીકળી ગયા છે, આ ઘરમાં કોઈ છે કે નહીં। એણે એનો એક મિત્ર હતો આસિફ શેખ જે અગાઉ આવી ચોરી કરવાની ટેવવાળો હતો અને બીજો હતો એક જયદીપ ચૌહાણ। આ ત્રણેય ભેગા થઈને નક્કી કર્યું કે આપણે આ જગ્યાએ ચોરી કરવાની છે। એટલે જયદીપ અને જયદીપસિંહ વાઘેલા અને જગદીશ ચૌહાણ આ બે નીચે બેઠેલા અને આસિફ ઉપર ગયેલો। આસિફે ઉપર જઈને ઘરમાંથી જે લોક ઇઝી ખોલીને આ 12,04,19,000 દાગીના 6.5 લાખ રૂપિયા કેશ આ બધું એ લઈ ગયેલા અમારી પાસે આટલું અમારે રિકવર થયું છે। એમાં રોકડા 6.5-6.6 લાખ રૂપિયા આવી ગયા છે, 18 તોલા જે સોનું ગયું હતું એમાં 11 તોલા સોનું જે 4,89,000 બી અમે કબજે કરવામાં આવ્યું છે। આ જે રિક્ષાની અંદર ઓટો રિક્ષામાં ચોરી કરવા ગરફડ કરવામાં એનો ઉપયોગ કરતો ઓટો રિક્ષા પણ અમે કબજે કરેલી છે। આમાં કુલ 3 આરોપીને પકડી આ ગરફોડ ચોરી ક્રાઇમ બ્રાન્ચના નિખિલ બ્રહ્મભટ્ટ અને એમની ટીમે ડિટેક્ટ કરી છે। क्राइम ब्रांच की पकड़ में रहेला आरोपी जयदीप सिंह उर्फे मामो वाघेला सरकारी वसाहत में ज रहे छे अने जे मेंटेनेंसनु काम करे छे, जेथी तेना ख्याल आव्यो हतो के बपोरना सुमारे एसीपीना घरे कोई हाजर नथी, जेनो लाभ उठावीने जयदीप सिंहे पोताना मित्र आसिफ शेख अने जयदीप उर्फे जगो चौहाणनी मददनी गरफोड चोरीना गुनाने अंजाम आप्यो हतो, જે ગરફોડ ચોરીના મુદ્દા માલને વેચવા જતા ક્રાઇમ બ્રાન્ચને હાથે ઝડપાઈ ચૂક્યો હતો અને એસીપીના ઘરે થયેલી ગરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો। કેમેરામેન કલ્પેશ રાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ। સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની, તો રંગીલા રાજકોટવાસીઓને પણ મળશે અમદાવાદ જેવું નજરાણું।